બનાસકાંઠાની વાત કરીએ તો જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં હાલમાં લોકો ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગના જે લોકો હોય છે તે ક્યાંક ને ક્યાંક સપડાઈ રહ્યા છે અને જે રોજે રોજનું પેટીયું જે રહેતા હોય છે એવા પરિવારો હાલમાં ક્યાંક ને ક્યાંક ભૂખમરાની અંદર જીવી રહ્યા હોય તે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ભીમ સેના યુવા સંગઠન છે તેમના દ્વારા સરાહનીય કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે તો વાત કરીએ હાલમાં રાનેર ગામની અંદર અમારી સાથે સ્થાનિક જે અગ્રણી છે તે જોડાયા છે અને ભીમ સેના દ્વારા આપના ગામને કેવી સહાય આપવામાં આવી છે અને કઈ રીતનું કીટ જે વિતરણ છે એમાં શું આપવામાં આવ્યું છે? અહીંયા કીટ એમને લઈને આવેલા છે તો કીટની અંદર એમણે દાળ છે, ચોખા છે, તેલ છે અને જે ઘરવસ્તુ આ સામગ્રી બધી લઈને આવ્યા છે અને કીટ એ સારી એવી કીટ બનાવી છે કે જે એક ઘરના પરિવારને 10-15 દિવસ ચાલી શકે એ ટાઈપની કીટ છે. ચોક્કસથી હાલમાં જે ભીમસેનાના જે પ્રમુખ છે પ્રવીણભાઈ પુનડિયા છે એમને હું પૂછીશ કે પ્રવીણભાઈ જે આ જે સરાહનીય કામ છે તમે કેટલા દિવસથી કરી રહ્યા છો અને કઈ રીતનું કામ કરી રહ્યા છો અને તમે જે આ સેવાકીય કામ છે એ કયા આધારે કરી રહ્યા છો અને કઈ રીતનું લોકો જોડેથી ફાળો મેળવી રહ્યા છો અને શું શું કીટની અંદર વિતરણ કરી રહ્યા છો અને કેવા લોકોને આપો છો? અમે લોકો જે આગળ 21 દિવસનું લોકડાઉન થયું છે અને આજે 19 દિવસનું લોકડાઉન જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે વડાપ્રધાને જે કીધેલું છે એ પ્રમાણે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો, બહાર મત જાઓ. પણ એવા ઘણા બધા પરિવારો છે જે વંચિત છે ખાધા પીધા વગર, એ લોકોને અમે રાશન કીટ પૂરી કરીએ છીએ. અમે તેલથી માંડીને મરચું મીઠા સુધીની કીટ આપીએ છીએ જેથી કે 10-15 દિવસ એમને ચાલે એ પ્રમાણે અમે કાર્ય કરી રહ્યા છીએ. જે કહી શકાય કે છેવાડાના જે ગામ છે પ્રવીણભાઈ, ચોક્કસથી હું પૂછવા માગીશ આપને કે જે છેવાડાના ગામ છે એ લોકોને ક્યાંક ને ક્યાંક ખાવામાં તેમજ રહેવામાં હાલાકી પડી રહી છે તો તમારી ભીમસેના યુવા સંગઠન દ્વારા કેવી રીતના કરવામાં આવી છે અને આ લોકોને કઈ રીતે મદદ થાવ છો? અમે લોકો મદદી રીતે કરીએ છીએ કે લોક ફાળાથી કરીએ છીએ, લોકો અમને ફાળો આપે છે, અમે અમારી રીતે કીટ તૈયાર કરીએ છીએ અને ગામના જે છેવાડા સુધી કોઈ પહોંચી નથી શકતું ત્યાં ભીમરાવ યુવા સંગઠન ને આખી ટીમ ત્યાં પહોંચી અને મદદરૂપ થઈ જઈએ છીએ. માત્ર બનાસકાંઠામાં જ કરો છો કે આજુબાજુના કેટલા જે છેવાડાના ગામો છે, જે બનાસકાંઠાના લેવલના ગામો છે, કેટલા ગામોમાં અંદાજિત હાલમાં કીટ વિતરણ કર્યું છે? અત્યારે દોતીવાડા તાલુકો આખો પતાવી રહ્યા છીએ. બનાસકાંઠા જિલ્લાના જે ગણવા જતો ડીસા તાલુકો, પછી પાટણ જિલ્લાના જે ગામ ગણવા જતો રોનેર ગામે અત્યારે આવ્યા છીએ અને હજી સુધી કોઈ એવા મેસેજ મળશે કે ભાઈ અમને જરૂરિયાત છે તો અમે પહોંચીશું. ચોક્કસથી આ હતા બનાસકાંઠા જિલ્લાના જે દર્દીય કહેવાય કે કિસ્સા. હાલમાં 18 અંક છે એ કોરોના પોઝિટિવના કેસ છે તો તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એલર્ટ છે, પોલીસ તંત્ર છે, સરકારી તંત્ર છે, ખડા પગે છે. ત્યારે આવી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા પણ લોકોને કંઈક ને કંઈક મદદ થાય એવા પ્રયત્નો કરી રહી છે. એનએસ ગુજરાત ન્યૂઝ સાથે રાજુ પુનડિયા, ડીસા. યુવા સંગઠન ગુજરાતના તરફથી ડીસા તાલુકાના જે દલિત ભાઈઓ આવા કપરા સમયમાં એક બાજુ COVID-19 ચાલે છે એમાં જે 30 દિવસના 40 દિવસના લોકડાઉનની અંદર લોકોને અમુક ગરીબ લોકોને જે સમજો કે મજૂરી કરીને ખાય એ લોકોને ખાવાના ફોફા પડે એવા લોકોને આ બધા યુવાનો ઘેર ઘેર જઈ અને સમજો કે કીટનું વિતરણ કરી એમાંથી સમાજના લોકોએ જે અમુક જે જેને યથાશક્તિ પ્રમાણે ફાળો પણ આપેલ. ફાળા આપવા કરતાં જે સેવાનું કાર્ય છે એ બહુ પ્રવીણભાઈ અમારે પુનડિયા, ભાઈ શ્રી બળદેવભાઈ પંડ્યા, કોદળભાઈ બારોટ, ભાઈ શ્રી દિલીપભાઈ સાથે એમની આખી ટીમ એમ કે બહુ સુંદર રીતે કાર્ય કરે છે અને ગરીબ લોકોને જેને જે જરૂરિયાત પ્રમાણે કીટોનું વેચાણ કરી લે છે. આજ સુધીમાં 450 જેટલી કીટો પણ એમ કે વિતરણ કરેલ છે અને આ રીતનું એક ભગીરથ કાર્ય કરે છે એ સમાજ માટે અમને બહુ ગર્વ છે. જય ભીમ, જય બાબા સાહેબ. હું ઘોડાનો વતની છું, પરવીનભાઈ જગમાલભાઈ પુનડિયા છે. આ સંસ્થા ચલાવે છે એ ચલાવવાની ખૂબ જરૂર પણ છે. કોઈને પણ ફાળો આપવાની જરૂર હોય તો પરવીરભાઈ પુનડિયાની કરીને ફાળો આપી શકે, બરાબર છે. અને આ સંસ્થા બહુ સારી છે અને બહુ ચલાવવાની છે. 100 ગામ પ્રજ્ઞામાં ડિહાવલમાં ચલાવવાની છે અને ભાઈ સારો કામ કરી રહ્યા છે. એમની ટીમ સારી રીતે બધી ચલાવવાની છે. યુવા આંબેડકર ભીમરાવ યુવા સંગઠન પ્રમુખ શ્રી પરવીનભાઈ જગમાલભાઈ પુનડિયા ડીસાવાળા એમની ટીમ સાથે બનાસકાંઠા જિલ્લાના અંદર બાબા સાહેબના પ્રત્યક્ષ રૂપે હરેક જગ્યાએ કીટોનું વિસ્તરણ કરી રહ્યા છે અને હાલ ગામડે ગામડે ફરી અને લોકફાળાના અંદર જે ભાઈ સંપર્ક કરતા હોય તો પરવીનભાઈ પુનડિયાનો સંપર્ક સાધી અને કીટનું વિસ્તરણ અત્યારે હાલ ચાલુ છે અને અમારાથી પણ જે બને તે અમે કીટનું વિસ્તરણ ચાલુ કરે છે અને જેને પણ ફાળો યોગ્ય દાન કરવાની ઈચ્છા હોય તો પરવીનભાઈ પુનડિયાનો સંપર્ક સાધી અને યોગદાન કરી શકે છે. અને હું ડીસા તાલુકા પંચાયત પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન રામજીભાઈ પરમાર અને
મારા દલિત ભાઈઓ એમને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છીએ અને મારા દલિત ભાઈઓ પણ એમને પૂરેપૂરો સાથ સહકાર આપે. આ કોરોનાના રોગચાળાની વૈશ્વિક મહામારીમાં આજે સમગ્ર વિશ્વ ત્રસ્ત છે, માનવ માત્ર ચિંતિત છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીમરાવ યુવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ જે પુનડિયા અને એમની ટીમ ગામે ગામ અંટુ ધી લાસ્ટ લોકો સુધી જરૂરિયાતવાળા વ્યક્તિઓને લોકફાળા દ્વારા કીટોનું વિતરણ કરતા રહેલા છે, એમને ઊંફ આપતા રહેલા છે, લોકોને સુરક્ષિત અને ગરમો રહ્યો એવી સંદેશ પૂરા પાડતા રહેલા છે. દાતાઓ પણ એમને ખૂબ સહકાર આપતા રહેલા છે, એમનું કાર્ય ખૂબ અભિનંદનીય છે. આજના કપરા કાળમાં દરેક માણસ ખૂબ ચિંતાથી ગ્રસ્ત હોવા છતાં આ લોકો પોતાના જાનના જોખમે દરેક માણસ, વિધવા બહેનો હોય, જરૂરિયાત લોકો હોય, એમના સુધી પહોંચીને કીટ વિતરણ કરી જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડતા રહેલા છે, તો એમને લાખ લાખ વંદન. આવા કપરા કાળની અંદર દાતાઓ પણ પોતે પ્રવીણભાઈ અને એમની ટીમ ઉપર તથા જિલ્લાના અન્ય સેવાભાવી સંસ્થાઓને સપોર્ટ કરતા રહેલા છે, એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. સાથે સાથે અપીલ કરું છું કે આવા સેવા કાર્ય કરનાર ભીમરાવ યુવા સંગઠન અને એમની ટીમના લોકોને ખૂબ સાથ સહકાર આપો. આ પુણ્યનું કાર્ય છે, આ રાષ્ટ્રના સમર્થનનું કાર્ય છે અને આ કાર્ય ખૂબ સારું હોવાથી હું અંગત રીતે પણ અપીલ કરું છું કે તમામ દાતાઓ એમને પૂરેપૂરો સાથ અને સહકાર આપો. તેઓએ મને જણાવેલ કે અમે જે લોકોને કીટો આપીશું તે લોકોના નામ, એમનો મોબાઈલ નંબર દાતાશ્રીઓ પણ પૂછી શકશે અને પછી અમે આનું લિસ્ટ બહાર પાડીશું, પૂરેપૂરો હિસાબ આપીશું અને સાથે સાથે અમારું સમય, શક્તિ અને વિત્ત પણ વાપરીશું. પોતાના ખર્ચે આ કાર્ય કરતા રહેલા છે, પોતાનો સમય અને પોતાનું વ્હીકલ અને પોતાનું પેટ્રોલ બાળીને કામ કરતા રહેલા છે, એટલે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની અંદર જલારામ સેવા મંડળ હોય, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ, ભીમરાવ યુવા સંગઠન, દલપતભાઈ ભાટિયા તથા એમની ટીમ, પીરાભાઈ પરમાર એમની ટીમ, આ બધા સેવાનું ખૂબ સારું કાર્ય કરે છે. એ બધાને સમગ્ર બનાસકાંઠા જિલ્લો એમનો ઋણી રહેશે અને એમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરે છે. જય હિન્દ, જય ભારત. આજે રાનેર ગામ મુકામે જૂના ડીસાના ભીમસેના યુવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પુનડિયા સાહેબ રાનેર ગામે આવ્યા અને જે અત્યારે મહામારી બીમારી કોરોના ચાલી રહી છે એ સમય દરમિયાન જે આપણી આર્થિક સ્થિતિમાં જે ગરીબ માણસો, વિધવા બહેનોને સહાય કરવા માટેનો છેલ્લા કોરોનાનું જ્યારે પણ લોકડાઉન 21 દિવસનું આપવામાં આવ્યું ત્યારે અને આજથી સતત પ્રવીણભાઈ પુનડિયા પ્રમુખ સાહેબની જે સેવા કે પ્રવૃત્તિ છે એને ખરેખર સરાહનીય છે અને અંતઃકરણથી ખૂબ ખૂબ એમને વંદન કરું છું. અને એમણે મને ફોન પર વાત થઈ અને કે પ્રકાશભાઈ, તમારી જોડે કોઈ એવી માહિતી હોય અને આ રીતે આપણા ભાઈઓમાં કોઈ જગ્યાએ કીટ આપવા જેવું લાગતું હોય તો તમે મને જાણ કરશો, તો મેં એમનો સંપર્ક કર્યો હતો અને એ આજે અહીંયા આવી અને રાંદેર ગામ મુકામે ભાઈ આ બેનને કીટ અમે આપી, જરૂરિયાતમંદોને કીટો આપી અને બહુ સારું કામગીરી કર્યા છે અને અંતઃકરણથી હું આભાર માનું છું.